વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ નવ વિષય ગુજરાતીમાં કાવ્ય પાંચ ગુર્જરીના ગૃહકુંજેનો અભ્યાસ કરીશું વિદ્યાર્થી મિત્રો સુંદરમના જન્મભૂમિ પ્રત્યેના પ્રેમને વ્યક્ત કરતું કાવ્ય ગુર્જરીના ગૃહકુંજેનો અભ્યાસ કરીએ કાવ્યની પ્રથમ પગતીનું તમારા સમક્ષ પઠન કરું છું ગુર્જરીના ગૃહકુંજે અમારું જીવન ગુંજે ગુંજે આંખ અમારી ખુલી અહીં પહેલી પગલી ભરી અહીં પહેલી અહીં અમારા યૌવન કેરી વાદળીઓ વરસેલી ગુર્જરીના કુંજે અમારું જીવન ગુંજે ગુંજે આ કાવ્ય કેટલું ભાવવાહી છે શા માટે ભાવવાહી છે તો આ કાવ્યમાં આપણા ગુજરાતની વાત કરવામાં આવી છે એટલે આપણા જન્મભૂમિની વાત થઈ છે તો ભાવવાહી તો હોય જ એથી તો કયું છે ને મળતા મળી ગઈ ગુજરાત ગુજરાત મોરી મોરી રે કાવ્યની પ્રથમ પંક્તિના શબ્દો આપણે જોઈએ શબ્દોના અર્થ સમજી લઈએ તો કાવ્ય પંક્તિની સમજ સારી રીતે મેળવી શકીએ ગુર્જરી એટલે કે ગુજરાતી ભાષા તો ગુજરાતી ભાષા ક્યાંની છે તો ગુજરાતની ગૃહ ગૃહ એટલે ઘર કુંજે એટલે વનરાજીનું ગુંજન કુંજ એટલે વનરાજી ગુંજે ગુંજે એટલે કે ગુંજ એટલે મધુર અવાજ અથવા તો નાદ કરવો અહીં સરસ મજાનું વિશેષણ વાપરે છે અમારું જીવન અમારું જીવન આ ગુજરાતની ભૂમિ પરની વનરાજીમાં સતત ગુંજારવ કરે છે મધુર અવાજ કરી રહ્યું છે એમ કવિ કહે છે બીજી લીટીમાં શબ્દ છે પગલી પગલી એટલે બાળકનું નાનું પગલું યવન એટલે યુવાની બાળક જન્મે છે ત્યારે સૌ પ્રથમ આંખ ખોલી ચારે બાજુ જુએ છે કવિનો જન્મ તેમની જન્મભૂમિ ગુજરાતમાં થયો અહીં જ એમણે પહેલી પગલી ભરી એટલે કે અહીં જ એમનું શૈશવ બાળપણ વીત્યું છે કવિનું અહીં રૂપક અલંકાર દ્વારા કવિ કહે છે કે યૌવન કેરી વાદળીઓ વરસેલી યૌવન એટલે યુવા અવસ્થા યૌવનને અહીંયા વાદળી સાથે સરખાવી છે જેમ વાદળી વરસે અને અનાજ પાકે તેમ કવિનું યૌવન અહીંયા ખીલેલું છે એટલે કવિનું યૌવન આ ભૂમિ ઉપર ખીલ્યું છે હવે જે ભૂમિ ઉપર જન્મ લીધો બાળપણ અહીંયા વીત્યું એ ભૂમિ ઉપર યુવાની પણ વીતી તો એ યુવાનીનો ઉપયોગ અહીંયા કરવાનું કહે છે આપણે જન્મભૂમિ માટે યૌવનનો ઉપયોગ કરવાનું કવિ કહે છે યૌવન છે એ વીજળી જેવું છે જેમ વીજળીનો ચમકારો આખા વાતાવરણને ગજવી નાખે છે એમ યુવાની ઉંમરમાં યુવાની પણ કાયમ નથી રહેવાની તો આ યુવાની જે સમયગાળામાં છે એ સમયગાળામાં આપણે આપણી માતૃભૂમિ આપણી જન્મભૂમિ માટે આપણે કંઈક કરવું જોઈએ આ યુવાનીનો ઉપયોગ આપણા કુટુંબ માટે સમાજ માટે પ્રદેશ માટે રાજ્ય માટે દેશ માટે અને સમગ્ર દુનિયા માટે આપણે કંઈક એવું કરી જવું જોઈએ જેથી આપણે જે જન્મભૂમિ ઉપર જન્મ્યા એ જન્મભૂમિની આનબાનસાન વધે એ વાત કવિ અહીંયા કહેવા માગે છે એટલે શૈશવ અવસ્થાથી જે પ્રદેશ ઉપર આપણે ઉછર્યા છીએ એ પ્રદેશનું ઋણ આપણે અહીં ચૂકવવું જોઈએ એવું કવિ કહેવા માગે છે એટલે જ કવિ કહે છે ગૃહ ગુર્જરીના ગૃહ કુંજે અમારું જીવન ગુંજે ગુંજે કાવ્યની બીજી પંક્તિનું પઠન તમારા સમક્ષ કરો છો અહીં શિયાળે તાપ્યા સગડી કોકિલ સુણી વસંતે અષાઢના ગનગર ગૃહ કુંજે અમારું જીવન કુંજે ગુંજે બીજી પંક્તિના પેલા શબ્દોના અર્થ આપણે જોઈ લઈ કોકિલ એટલે કોયલ સુણી એટલે સાંભળવું વસંતે એટલે કે વસંત ઋતુ વસંત વૃક્ષોને નવપલ્લવિત કરનારી ઋતુ છે ઘન ગર્જન વાદળોની ગરજના ઉરતંતે એટલે હૃદયના તાંતડે આપણે સૌએ આપણી પાવન જન્મભૂમિ પર ગુજરાતમાં વિવિધ ઋતુઓનો અનુભવ કર્યો જ છે અને કરીએ જ છે વિવિધ ઋતુઓનો અનુભૂતિ આપણે ગુજરાતની અંદર થાય છે એ ઋતુઓની વિવિધતાને કારણે વિવિધ ઋતુમાં વિવિધ અનુભવો આપણે આ ભૂમિ ઉપર કરીએ છીએ આપણે ઋતુ ઋતુના ફળ પણ ચાખ્યા છે અહીં વિવિધ ઋતુઓની અંદર ફૂલોની સુગંધ એના રંગોની સુંદરતા પણ આપણે માણી છે એ વાત કવિ અહીંયા કરવા માગે છે ગુજરાતમાં શિયાળાની ઠંડી ઋતુમાં આપણે એ ઠંડીને ઉડાડવા માટે સગડીમાં તાપણું કરીએ છીએ અને એ તાપથી આપણી ઠંડી ભાગી જાય છે તો અહીંયા એ વાત કવિ કહે છે કે શિયાળે તાપ્યા સગડી એટલે શિયાળાની ઋતુમાં ઠંડીને ઉડાડવા માટે આપણે તાપડું કરી અને ઠંડીને દૂર કરીએ છીએ બગાડીએ છીએ એ વાત કવિ કહે છે વસંત ઋતુની અંદર સરસ મજાના વૃક્ષોના નવા પાન આવે છે તમને સૌને ખબર છે કે પાનખરની અંદર વૃક્ષોના બધા પાન ખરી જાય છે અને વસંત ઋતુની અંદર નવા પાન આવે છે અને પરિણામે એ નવા પાનને કારણે વૃક્ષો છે એ બધા નવપલ્લવિત બને છે અને આ નવપલ્લવિત એ વસંત ઋતુમાં બનતા હોવાના કારણે વસંત ઋતુની અંદર આપણે ઘટાદાર વૃક્ષોની છાયાઓમાં ઘટાદાર વૃક્ષોના લીલા નવપલ્લવિત પાનોની અંદર કોયલના મધુર ટંકાનો અવાજ પણ આપણે સાંભળ્યો છે તો એ મધુર ટંકાના અવાજની વાત કવિ આ પંક્તિમાં કરી છે અષાઢ મહિનામાં આપણે વાદળાઓની ગરજના સાથેના વરસાદની અનુભૂતિ પણ કરી છે એટલે અષાઢમાં અમારા હૃદયે વાદળાની ગરજના ઝીલી છે એ વાત કવિ અહીંયા કરે છે અષાઢ માસમાં પુષ્કળ વરસાદ ગુજરાતની અંદર થાય છે અને એ વરસાદની અંદર વાદળાઓની ગર્જના વરસાદની મોજ આપણે સૌ માણીએ છીએ એ વાત કવિ અહીંયા કરે છે અને એ વરસાદની અનુભૂતિ આપણના હૃદયની તાંતડાને ઝણકાવી દે છે એ વાત અહીંયા પંક્તિમાં મૂકેલી છે એટલે ગુજરાત રાજ્યની અંદર શિયાળો ઉનાળો અને ચોમાસું આ ત્રણેય ઋતુનો અનુભવ આપણે કરીએ છીએ બાળપણની અંદર આપણે સરસ મજાને વરસાદની ઋતુ પણ માણી એ તમે પણ યાદ હશે કે વરસાદ પડે એટલે છત્રી લઈ અને નીકળીએ છીએ અને એ ભીની થયેલી આપણી ભૂમિને માટીની સુગંધ આપણે સૌએ માણી છે એ અનુભૂતિને યાદ કરશો તો અહીંયા આ કાવ્ય પંક્તિનો ભાવ જે કવિ રજૂ કરવા માગે છે એ આપણે સારી રીતે સમજી જશું મિત્રો આપણો દેશ આપણું રાજ્ય પ્રત્યે આપણે ખરેખર ગૌરવ અનુભવવા જેવો છે કે આપણે સૌ ભાગ્યશાળી છે કે આ ભૂમિ ઉપર આપણો જન્મ થયો ભારત દેશના ગુજરાતમાં આપણો જન્મ થયો અહીં આપણે ગુજરાતમાં ત્રણેય ઋતુઓનો અનુભવ કરીએ છીએ અને વિવિધ રીતે પ્રકૃતિને માણીએ છીએ એ વાત અહીં આ પંક્તિમાં કવિએ કરેલી છે કાવ્યની બાકી પંક્તિનો અભ્યાસ હવે પછીના વિડીયોમાં કરીશું